ભરૂચ જિલ્લાના વાગરા ખાતેથી વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન સહિતની આસપાસની કંપનીઓમાં કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરવા આવતા શ્રમિકોને ઘેટા બકરાની જેમ આઈસર ટેમ્પો પિકઅપમાં જીવના જોખમે ભરીને લાવવા આવવામાં હોવાની જે બાબતનો પર્દાફાશ થયો છે, તો શ્રમિકોને કંપનીના ગેટ સુધી સવારના અને રાત્રિના સમયે બિંદાસ અંદાજમાં એક ટેમ્પોમાં ક્ષમતા કરતાં વધુ કામદારોને ખીચોખીચ ભરી લાવતા હોવાના જે દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થવા પામ્યા હતા. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ્યુબિલિયન્ટ કંપની ખાતે ક્ષમતા કરતા વધુ શ્રમિકોને બેસાડી વહન કરતું આઈસર ટેમ્પો પલટી મારવાની ઘટના સામે આવી હતી. તેમાં 30થી વધુ શ્રમિકો ઘાયલ પણ થયા હતા. તેમ છતાં હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવી જીઆઈડીસી વિસ્તારમાં કામદારોને કંપનીઓમાં કામ પર મોકલાતા હતા. ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસીમાં આવેલી વિલાયત જીઆઈડીસી વિસ્તારની અંદર જે શ્રમિકોને લાવવામાં આવે છે, ક્ષમતા કરતા વધુ શ્રમિકોને ટેમ્પાની અંદર ભરીને અહીંયા જોખમી રીતે વહન કરીને લાવવામાં આવતા હોય છે. આપ જોઈ શકો છો દ્રશ્યો, વાગરાની વિલાયત જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ઘડી જે પ્રકારે અહીંયા ટેમ્પાની અંદર અનેક મજૂરોને શ્રમિકોને ભરીને અહીંયા લાવવામાં આવતા હોય છે. જીવના જોખમે તેઓને અહીંયાથી વહન કરીને કંપનીની અંદર કામ કરવા માટે લાવવામાં આવતા હોય છે. આ અગાઉ પણ અકસ્માતે કેટલાય મજૂરો ઘાયલ થયા હતા. ત્યારબાદ પણ અહીંયાના ટેમ્પો ચાલકો કોઈ સબક ના લીધું હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન હાલ પણ અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે. અરુણ પટેલ, KTV ન્યૂઝ.